મહાસફાઈ અભિયાન આજે હાથ ધરાયું, મંદિરને અનેક વખત રજૂઆત મળી હતી અને આજે સાચા અર્થમાં કામગીરી શું કહે? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના અલગ અલગ ધાર્મિક સ્થળોની સફાઈ નિયમિત થતી હોય છે, એવી જ રીતે રામનાથ મહાદેવમાં હમણાં ઉત્સવ ચાલી રહ્યો છે એટલે પ્રમાણમાં કચરાનું પ્રમાણ વધારે હતું. ગઈકાલે અમારા ધ્યાનમાં ફરિયાદ આવી એટલે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાના અધિકારી શ્રી નિલેશ પરમાર સાહેબને સૂચના મેં આપી છે અને ગઈકાલ બપોરથી આ કાર મહાસફાઈ અભિયાન શરૂ કર્યું અને આજે અત્યારે પણ ચાલુ છે. 3 જેસીબી અને જાજા એવા સફાઈ કામદારો અત્યારે સફાઈ કરી રહ્યા છે. આપના માધ્યમથી હું સૌને વિનંતી કરું છું કે આપણે કચરો કચરા પેટીમાં કે ડસ્ટબિનમાં નાખવો જોઈએ, જાહેરમાં કચરો ન ફેલાવે. આપણો જ કચરો આપણું આપણને જ નુકસાન કરી રહ્યો છે. રામનાથ દાદાના પરિસરની અંદર આવતા દરેક ભક્તજનોને મારી કરબદ્ધ વિનંતી છે કે મહેરબાની કરીને આપ નદીમાં કચરો ના પધારો, એની ડસ્ટબિન હોય છે ત્યાં કચરો નાખો, એવી આપસોને મારી વિનંતી છે. આજે બહાર પાડીએ છીએ રામનાથ દાદા માટે જ, કારણ કે ત્યાં કચરાનું પ્રમાણ આજ ગઈકાલથી આજ સુધીમાં પ્રમાણમાં વધુ કચરો આવ્યો છે. એટલે એક પરિપત્ર રિલીઝ કરીએ છીએ કે મહિનામાં 4 વખત આ અભિયાન સફાઈ અભિયાન રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ સફાઈ કામદારો આ અભિયાનમાં જોડાશે.